શહેરના નાગરિકોને સરકારી લાભો માટે ઉપયોગમાં આવતા પુરાવાના નિકાલ માટે મનપા દર મહિને અલગ અલગ ઝોન વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરે છે. કતારગામ નોર્થ ઝોન વહીવટી ભવનમાં યોજાયેલો કાર્યક્રમ અનેક નાગરિકોને સ્થળ ઉપર જ તેમના પ્રશ્નો નિકાલ લાવવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નો વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે સેવા સેતુનો કાર્યક્રમ આયોજિત કરાય છે. ત્યારે કતારગામના નોર્થ ઝોનના વહીવટી ભવનમાં આવો જ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલિકાના મેયર સહિત અધિકારીગણ કર્મચારીઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. અને આવકના દાખલા હોય, રેશનન કાર્ડ નવા કાઢવાના હોય, નામ ટ્રાન્સફેર કરવાનું હોય, એડ્રેસ ટ્રાન્સફેર કરવાનું હોય, માં વાત્સલ્ય કાર્ડ હોય, વૃદ્ધા પેન્શન યોજના હોય, વિધવા પેન્શન યોજના, અનેક પ્રકારની સુવિધાઓ આ સેવા સેતુ અંતર્ગત લોકોને પ્રાપ્ત થઈ રહી છે. અને રાજ્ય સરકારનો એક નિયમ છે કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, લોકોને સુવિધા ઘર સુધી કઈ રીતે પહોંચાડી શકાય, તકલીફ ન પડે એ પ્રકારના ઉમદા આયોજનથી રાજ્ય સરકાર કામ કરી રહી છે. કોરોના કાળ દરમિયાન છેલ્લા 2 વર્ષથી એક સેવા સેતુના કાર્યક્રમોમાં બ્રેક લાગી હતી, પરંતુ છેલ્લા 2 મહિનેથી ફરી એકવાર રાજ્ય સરકારે એક અભિયાન ઉપાડ્યું છે કે દરેક જિલ્લાની અંદર સેવા સેતુના કાર્યક્રમ થાય. એ કાર્યક્રમ અંતર્ગત આજે કતારગામની અંદર સેવા સેતુનો કાર્યક્રમ ઉજવવાનો છે. આવનારા દિવસોમાં જે સુરતની ગતિ છે, વિકાસની ગતિ છે, એ ગતિ વધારે સ્પીડથી બને, આવનારા દિવસોમાં ટ્રાફિકને લઈને હજી વધારે ફ્લાયઓવરો બને. કતારગામની અંદર પણ ગજેરા સ્કૂલ પાસેનો જે લોકોનો પ્રશ્ન છે, જે પ્રવેશદ્વાર છે, ત્યાં પણ ફ્લાયઓવર બનાવવા જઈ રહી છે કોર્પોરેશન. એટલે આવનારા દિવસોમાં હજી પણ પ્રાથમિક સુવિધાથી લઈ સ્વચ્છતા ભારત, સ્વચ્છ ભારત મિશન પાર્ટ 2 ને વધારે આગળ લઈ જવા માટે સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહેવા માટે એક પ્રયાસ કરશે. અને રાજ્ય સરકાર જે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ જે કામ કરે છે એને આર્થિક બાબતોમાં કોઈ તકલીફ ન પડે અને એના સ્થાનિક ભૌતિક જે સુવિધાઓ હોય એ સુવિધાઓ એને ઉપલબ્ધ થાય એ તરફ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.